સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલો ભાદરવી પૂર્ણિમાનો 7 દિવસીય મહામેળો સમાપનના આરે. મહામેળાના 5મા દિવસે લીમખેડાના સંઘે મંદિરના શિખર પર 1008 ગજની ધ્વજા ચડાવતા મંદિર સંકુલમાં સર્જાયો શક્તિની ભક્તિનો અદભુત માહોલ. પાલનપુર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા નંખાના 3 લિફ્ટ તેમજ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું સંસદ સભ્ય પરબતભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ભીલડી જંકશન રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનું પણ સંસદ સભ્યએ કર્યું લોકાર્પણ. બનાસકાંઠામાં દારૂબંધીના પરિણામલક્ષી અમલીકરણ માટે પોલીસનો નવો દાવ. હવે દારૂ ઢીંચી વાહન ચલાવતા ઇસમો સામે કેસ કરનાર પોલીસ કર્મીઓને ફરિયાદ દીઠ અપાશે 100 રૂપિયાનું રોકડ ઇનામ. બનાસકાંઠાની દીકરી લશ્કરમાં જોડાઈ સંભાળશે મોરચો. પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આકરી મહેનત થકી આર્મીની લેખિત તેમજ શારીરિક કસોટી પાસ કરી ચૂકેલી પાલનપુરના કુંભરમેર ગામની લોખંડી મનોબળ ધરાવતી હોનહાર દીકરી આર્મીનો ગણવેશ પહેરી ફરજ સંભાળવા ઉત્સુક. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટી ગયું છે. ગત બુધવારે પણ કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ગુરુવારે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 6, કાંકરેજમાં 6, ડીસામાં 8, દાંતીવાડામાં 7 તેમજ લાખણીમાં 2 મિલીમીટર જેટલો નહિવત વરસાદ નોંધાયો હતો. દરમિયાન ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં નવા નીરની આવક પણ ઘટી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાં 602 ક્યુસેક પાણીની આવક સામે દાંતીવાડા ડેમની જળસપાટી 570.80 ફૂટ નોંધાઈ હતી. જોકે સીપુ ડેમમાં પાણીની આવક બંધ છે અને આજે સાંજે 5 વાગે સીપુ ડેમની જળસપાટી 582.24 ફૂટ નોંધાઈ છે. એ જ રીતે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક બંધ છે અને આજે સાંજે 5 વાગે મુક્તેશ્વર ડેમની જળસપાટી 629.13 ફૂટ નોંધાઈ છે. યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલો ભાદરવી પૂર્ણિમાનો મહામેળો હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. 7 દિવસીય આ મહામેળાના 5મા દિવસે આજે અંબાજીધામમાં માય ભક્તોની ભરચક ભીડ જામી હતી અને મા અંબાનું આંગણું પણ દર્શનાર્થીઓથી છલકાઈ ગયું હતું. આજે સીમખેડાના ભાવિકોએ મંદિર પર 1008 ગજની ધજા ચડાવતા અદભુત માહોલ સર્જાયો હતો. હો સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી માં કાફી. હો અરજી હોય અંતરથી સાચી. આદ્યશક્તિ મા અંબાના ધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂર્ણિમાના 7 દિવસના ભાવોત્સવનો આજે 5મો દિવસ પૂર્ણ થયો છે અને આ મહામેળો હવે પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે. કઠિન પદયાત્રા કરી આ મેળામાં ઉમટી રહેલા માય ભક્તોના ચહેરા પર થાકની લકીરોના બદલે ઉત્સાહના શેરડામાં શક્તિ પ્રત્યેની અતૂટ આસ્થાની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી રહ્યા છે. મા અંબાના દર્શન કરી આશીર્વાદ લેવા દૂર દૂરના માય ભક્તો કઠિન પદયાત્રા કરી અંબાજીમાં ઉમટી રહ્યા છે. અંબાજી ખાતે દર્શન માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવાની ફરજ પડતી હોવા છતાં માની એક ઝલક પામવા અને આશીર્વાદ લેવાની ભાવિકોની ઉત્સુકતામાં કોઈ ઓટ વર્તાતી નથી. મા અંબા પ્રત્યેના અપાર પ્રેમની પ્રતીતિ કરાવતા દ્રશ્યો છેલ્લા 5 દિવસથી મંદિર સંકુલમાં પડે પડે નજરે પડી રહ્યા છે. ભાદરવી પૂનમના મહામેળાના 5મા દિવસે આજે આકરી પદયાત્રા કરી અંબાજી આવી પહોંચેલા માય ભક્તોએ મા અંબા સમક્ષ શ્રદ્ધા સાથે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ઘણા ભાવિકોએ તિરંગા જેવી ધજા સાથે માના ધામમાં પહોંચી શક્તિ સાથે દેશભક્તિની પણ પ્રતીતિ કરાવી હતી. આજે અંબાજીમાં સતત 5મા દિવસે માય ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. માના ધામે આવતા ભાવિકો અનેક પ્રકારની ટેક લઈ સાથે મા અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે.
રાત્રિ દરમિયાન લાઇટ ડેકોરેશનના લીધે મંદિર પરિસરમાં અદ્ભુત માહોલ સર્જાઈ રહ્યો છે. ભદ્રી મહામેળાના પાંચમા દિવસે આજે અંબાજી પહોંચેલા દાહોદ જિલ્લાના લીમખેડા ગામના દીપુરામ ગ્રુપના સભ્યોએ માના મંદિર પર 1008ની ગજની ધજા ચડાવી હતી. આ 1008 ગજની આ ધજા આકર્ષણનું કેન્દ્ર બની હતી. અમે દાહોદ જિલ્લામાં લીમખેડા ગામથી આવીએ છીએ અને ગુજરાતમાં સૌ પ્રથમવાર 1008ની ગજાનો અમે અંબાજી ધામે ચડાવવા આવ્યા છીએ અને અમારું બહુ 26 વર્ષથી આ દીપોરામ ગ્રુપ ચાલતું આવ્યું છે અને આવનારા દિવસોની અંદર સારી પ્રગતિ કરે એવી અંબે માને પ્રાર્થના કરીને અમે જઈએ છીએ અને અમારા જે તે સંઘમાં આવેલા છોકરાઓનું ધાર્યું કામ પૂર્ણ થાય છે તો અમે હર વર્ષે ગજ વધતા જઈએ છીએ અને એવું ધાર્યું કામ પબ્લિકનું થતું જાય છે. જય અંબે, જય માતાજી. દાંતીવાડા ખાતે ગણપતિ મિત્ર મંડળે અંબાજી જતા પદયાત્રિકોની 5 દિવસ સુધી સેવા કર્યા બાદ આજે સેવા કેમ્પની પૂર્ણાહુતિ કરાઈ હતી. દાંતીવાડા ગણપતિ યુવક મંડળ દ્વારા 5 દિવસ માટે દાંતીવાડા વિસ્તારમાંથી અંબાજી તેમજ સુંધાજી જતા પદયાત્રીઓ માટે છેલ્લા 5 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરાય છે. ગણપતિ મિત્ર મંડળના સભ્યો આ કેમ્પમાં રાત દિવસ ખડે પગે હાજર રહી સેવાનો લાભ લે છે. આજે ભાદરવા સુદ 14ના દિવસે 125 જેટલી બાળકીઓને જમાડી દક્ષિણા આપી આ સેવા કેમ્પનું સમાપન કરાયું હતું. ગણપતિ કોમ્પ્લેક્સના વેપારીઓ તેમજ મંડળના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. યુવક મંડળ તરફથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પેદલ યાત્રી કેમ્પ ચાલતા અંબાજી સુંધા માતા બંનેનું આયોજન કરેલ છે તો આજે પૂર્ણાવર્તિ હોવાથી શાળાની બાળકાઓને જમાડવામાં આપેલ છે. તાલુકા મથક દાંતીવાડા કોલોની ખાતે આનંદનગર અને તૃપ્તિનગર વિસ્તારમાં પણ સતત 7મા વર્ષે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. તૃપ્તિનગર સોસાયટીના ગણેશ મહોત્સવમાં 651 દીવાની મહાઆરતી ઉતાર્યા બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘાડિયાએ પણ ગણપતિની આરતી ઉતારવાનો લહાવો લઈ તેમની ગ્રાન્ટમાંથી 5 લાખ ગ્રામ પંચાયતને આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે દાંતીવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકી, નીલપુર ગ્રામ પંચાયતના સરપંચ મિતલબેન ભોજાણી, અશોકભાઈ, મોન્ટુભાઈ જોશી, મિલનભાઈ જોશી, ચંપુસિંહ વાઘેલા સહિત મંડળના સભ્યો તેમજ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. ધાનેરાના કોટડા વિસ્તારમાં બાલ ગણપતિ મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં મહાઆરતી ઉતારી ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. ધાનેરાના કોટડા વિસ્તારમાં રહેતા ખેમાભાઈ રાજપૂત માત્ર 12 વર્ષની ઉંમરે પણ દાદા પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવે છે. હાલ જેતરા ગામની શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા ખેમાજી ગણપતિ દાદાના ઉત્સવ માટે શાળામાં 10 દિવસની રજા મૂકી ઘરે આવી જઈ રોજ સાંજે ગણપતિ દાદાની આરતી અને ધૂન બોલાવે છે. માત્ર 7 વર્ષની નાની ઉંમરથી જ પોતાના ઘરે જ ગણપતિ દાદાની સ્થાપના કરી ભક્તિનો સંદેશ રેલાવતા આ બાળકના આયોજનને સૌ સલામ કરે છે. આસપાસના વિસ્તારના વડીલો અને બાળકો 10 દિવસ સુધી ગણપતિ દાદાની આરાધના કરે છે. ખેમાજી દ્વારા ગણપતિની મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરી અનેરી ઉજવણી કરાઈ હતી. ડીસામાં આજે વન વિભાગ દ્વારા શહેરના સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. સ્થાનિક ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની હાજરીમાં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400થી વધુ વૃક્ષો વાવી લોકોને પર્યાવરણ અંગે જાગૃત બનવાનો સંદેશ પાઠવાયો હતો. પૃથ્વી પર સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી બની ગયું છે અને સરકાર પણ હવે આ બાબતે ગંભીર બની છે. ત્યારે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા અને વધુ ને વધુ લોકો પર્યાવરણને લઈ ગંભીર બને તે માટે આજે ડીસા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીની હાજરીમાં ડીસાના સ્મશાન ગૃહ ખાતે બાલતરુઓની રોપણી કરાઈ હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 400થી વધુ વૃક્ષો વાવી લોકોને પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવી હતી. મિત્રો, આજે ડીસા તાલુકાનો આ 70મો વન મહોત્સવ
અત્રે મુક્તિધામ ખાતે યોજવામાં આવ્યો. આ વન મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ અધિકારી મેડમ બિંદુ પટેલ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિલ્પાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ઉકાજી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યો, ગામના આગેવાનો, મુક્તિધામના સૌ ટ્રસ્ટીઓની હાજરીમાં અહીં અત્રે યોજવામાં આવ્યો છે. અને અંદાજે 400 વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. 400 એ 400 વૃક્ષોનો સારી રીતે ઉછેર થાય તે માટે આ મુક્તિધામ પરિવારની જવાબદારી લેશે અને ખૂબ જ સારો સમગ્ર ડીસા તાલુકામાં એક દાખલો બેસે. વૃક્ષોનું વાવેતર કઈ રીતે થાય છે, એનું જતન કઈ રીતે થાય છે, એનો અમે એક સારો દાખલો બેસાડવા માંગીએ છીએ. આજરોજ આ 70મા તાલુકા કક્ષા વન મહોત્સવ અંતર્ગત આપણે એકત્ર થયા છે. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ વન પરિવાર વતી હું બિંદુ પટેલ આપણે જે 2019-20નું અમારું આયોજન છે એ ટૂંકમાં કહી દઈશ. આગામી આ વર્ષે આપણે ટોટલ 14 તાલુકા, અલગ અલગ તાલુકાઓમાં તાલુકા વન મહોત્સવ કર્યા અને 204 અલગ અલગ ગ્રામ્ય કક્ષાઓ બનાસકાંઠાના ત્યાં આપણે ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવ કર્યા. આ વર્ષનું 1276 હેક્ટર વિસ્તાર આપણે વિવિધ વ્યક્તિલક્ષી સહાયોમાં આવરી લીધો છે. 53.40 લાખ રોપાઓનું અલગ અલગ તાલુકાઓમાં વાવેતર કરેલ છે. આગામી 2020-21નું લક્ષ્યાંક પણ આપણે 44 લાખ સિદ્ધ કરીશું. આ વન મહોત્સવ યોજવાનું મુખ્ય પ્રયોજન છે કે સામાજિક વનીકરણનો મુખ્ય હેતુ કે લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતી યોજના. તો આપણે આ વન મહોત્સવ થકી સૌથી વધારે જોડાઈએ અને માથાદીઠ એક વૃક્ષ અવશ્ય ઉછેરીએ એનો સંકલ્પ કરીએ. બનાસકાંઠાના દિયોદર ખાતે ગત બુધવારે સાંજે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પેની વિસંગતતાના વિરોધમાં રેલી યોજી તાલુકા શિક્ષક ઘટક સંઘના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષ 2010 અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોના ગ્રેડ પેની વિસંગતતા સામે પ્રાથમિક શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પેની વિસંગતતાના વિરોધમાં બુધવારે સાંજે બેનર સાથે રેલી યોજી દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પીકે ઠાકોરને આવેદનપત્ર પાઠવી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. જો સરકાર ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવા કોઈ નક્કર પગલાં નહીં લે તો આગામી દિવસોમાં સામૂહિક રીતે માસ્ક સીએલ પર ઉતરી જવા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી પણ આ શિક્ષકોએ ઉચ્ચારી હતી. સાહેબ, અમારા 2010 પછીની ભરતી જે 26/4 રોજ થયેલી છે, ત્યાર ઉપરાંત 5/7/2010 તે ઉપરાંત પણ અનેક ભરતીઓ થયેલી છે, જેની અંદર અમારા ભરતીના શિક્ષકોને ખ્યાલ આવતા કે સરકારશ્રી દ્વારા 4200 ગ્રેડ પેમાંથી 2800 ગ્રેડ પે ચૂકવવા પાત્ર થયેલ છે. જ્યાં સુધી અમે જાણીએ ત્યાં સુધી અત્યાર સુધીના જે અમારા કેડરના શિક્ષકો છે તેમને 4200 ગ્રેડ પે મુજબ પગાર ધોરણ આપવામાં આવેલ છે, પરંતુ અમારા આ શિક્ષકોને 2800 ગ્રેડ પે મુજબ પગાર ધોરણ મળશે, જે જાણ થતાં અમે અને અમારા 2010 પછીના શિક્ષકો ભેગા થઈને સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળતા અમે આજ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના શિક્ષક પ્રમુખશ્રીને અમે જણાવીએ છીએ કે અમારા આવેદનપત્ર દ્વારા કે તમે આપ રાજ્ય, જિલ્લા સંઘ તેમજ રાજ્ય સંઘને આ બાબતે ઘટતું કરી અને અમારા દિન 15ની અંદર અમારા આ પ્રશ્નને સરકારશ્રી દ્વારા ચર્ચા કરીને તેનું યોગ્ય નિરાકરણ કરો, તેમજ આપશ્રી તરફથી જ અમને યોગ્ય જલદ કાર્યક્રમ માટે સૂચના આપો, જેથી અમે આગળની કાર્યવાહી કરી શકીએ અને માસિયલ ઉપર જો જવાની જરૂર પડશે તો અમે માસિયલ ઉપર પણ જઈશું, રેલી કાઢવાની જરૂર પડશે તો અમે આગળની કાર્યક્રમ મુજબ આપના સૂચવ્યા પ્રમાણે અમે આગળના કાર્યક્રમો કરીશું. આજરોજ 2010ની ભરતીના સરકારશ્રીના પરિપત્ર કે જે 4200 ગ્રેડ પે મળવાપાત્ર છે એની જગ્યાએ 2800 મળવાપાત્ર છે, જે અમને અન્યાય કરતા છે. એટલે 2010 અને એની પછીના ભરતીના બધા જ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો આજે દિયોદરમાં આક્રોશ રેલી કાઢી અને અમારા ઘટક સંઘના પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપેલ છે અને આ આવેદનપત્ર દ્વારા અમે અમારી રજૂઆત જિલ્લા સંઘ અને રાજ્ય સંઘને એમના દ્વારા પહોંચે અને અમારા જલદ પ્રશ્નનો ઝડપથી નિકાલ આવે અને સરકારશ્રીમાં એમની રજૂઆતથી અમને ન્યાય મળે એવો કોઈ એમના સંઘ તરફથી કોઈ કાર્યક્રમ જો એ આપે તો અમે એમની સાથે છીએ. અમે સંઘ અને સરકારની સાથે છીએ, પણ જો અમને અન્યાય કરતાં આ 2800નો પરિપત્ર છે એનું સમાધાન ના આવે તો અમે જલદ કાર્યક્રમ આપવા તૈયાર છીએ. શિક્ષકોનું આ આવેદનપત્ર સ્વીકાર્યા બાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખે પણ શિક્ષકોની લાગણીને સંબંધિત સત્તા કેન્દ્ર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
વર્ષ 2010ની ભરતી થયા પછી જે ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે 4200 રૂપિયા, થોડા સમય અગાઉ સરકારશ્રીએ એ 4200 ગ્રેડ પે રદ કરી અને 2800નો ગ્રેડ પેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો આજે દિયોદર તાલુકાના વર્ષ 2010 પછીની ભરતી અને દિયોદર તાલુકાના શિક્ષકો સાથે મળી અને અહીંયા દિયોદર તાલુકાના સંઘને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર અમારા જિલ્લા સંઘને આગળ મોકલાવશું, જિલ્લા સંઘ રાજ્ય સંઘને મોકલાવશે અને રાજ્ય સંઘ અમારા સરકારશ્રી સાથે સંકલન કરી અને ચર્ચા કરશે અને જો ચર્ચાને અંતે સારું પરિણામ મળશે તો ઠીક છે, નકે પછી અમારે શિક્ષકોને સાથે રાખીને જે અમને ઉપરથી આદેશ કરવામાં આવશે એના પાલન સાથે ગાંધી સિંધિયા માર્ગે અમે શિક્ષકોની સાથે રહી અને આ શિક્ષકોને ન્યાય મળે એવું દિયોદર તાલુકા ઘટક સંઘ એમની સાથે રહીને કામ કરશે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા નખાના 3 લિફ્ટ તેમજ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું સંસદ સભ્ય પરબતભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ભીલડી જંકશન રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનું પણ સંસદ સભ્યએ કર્યું લોકાર્પણ. બનાસકાંઠામાં દારૂબંધીના પરિણામલક્ષી અમલીકરણ માટે પોલીસનો નવો દાવ. હવે દારૂ ઢીંચી વાહન ચલાવતા ઈસમો સામે કેસ કરનાર પોલીસ કર્મીઓને ફરિયાદ દીઠ અપાશે 100 રૂપિયાનું રોકડ ઇનામ. બનાસકાંઠાની દીકરી લશ્કરમાં જોડાઈ સંભાળશે મોરચો. પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આકરી મહેનત થકી આર્મીની લેખિત તેમજ શારીરિક કસોટી પાસ કરી ચૂકેલી પાલનપુરના કુંભરમેર ગામની લોખંડી મનોબળ ધરાવતી હોનહાર દીકરી આર્મીનો ગણવેશ પહેરી ફરજ સંભાળવા ઉત્સુક. તો જો તરફ વિકનેસ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજીનું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ, એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇનથી ઘર બને અનમોલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, બીસા. ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરી બનાસકાંઠાના ભીલડી રેલવે સ્ટેશન ખાતે શરૂ કરાયેલ વાઈફાઈ સુવિધાનું પણ લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેલવેમાં મુસાફરોને પડતી તકલીફોને ધ્યાને લઈ સતત રેલવે વિભાગ સાથે સંપર્કમાં રહી મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેના ભાગરૂપે જિલ્લા મથક પાલનપુર ખાતેના રેલવે સ્ટેશન પર નિર્માણ પામનાર ફૂટ ઓવર બ્રિજ અને 3 લિફ્ટ પ્રકલ્પોનું આજે સંસદ સભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરી ભીલડી રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલ વાઈફાઈ સેવાનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ નવી સવલતો આપવા માટે જિલ્લાના નાગરિકો વતી કેન્દ્ર સરકાર તેમજ રેલવે મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે પાલનપુર ખાતે પાલનપુર રેલવે સ્ટેશન ઉપર 3 લિફ્ટ આપવા, 75 લાખના ખર્ચે આપવાની છે, અને સાથે સાથે ફૂટ ઓવરબ્રિજ જે બનવાનો છે એનું ખાતમુહૂર્ત માટેનું ભૂમિપૂજનનું કામ કર્યું, અને ભીલડી રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈની સુવિધા આપવાની છે. મિત્રો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બન્યા પછી પ્રજાભિમુખ રેલવે કઈ રીતે સેવા આપે, હું તો મારા મિત્રો કહું છું કે અત્યાર સુધી રેલવેનું બજેટ અલગ રીતે આપવામાં આવતું હતું. નરેન્દ્રભાઈ આવ્યા પછી જનરલ બજેટમાં એનો પણ સમાવેશ કર્યો. અત્યારે એના ભાગરૂપે જે પ્રજાને ક્યાંય તકલીફ ન પડે એટલે જે કંઈ રેલવેના વડામથકો હોય છે, ઉત્તર પશ્ચિમ રેલવે હોય કે પશ્ચિમ રેલવે હોય, એના પ્રબંધકની સાથે મિટિંગ કરીને સ્થાનિય પ્રશ્નો જે છે એનું નિરાકરણ ત્યાં લાવવાની વાત, અને ક્યાંય પોલિસી વિષયક નિર્ણયો છે એનું કેન્દ્રના રેલવે મંત્રીના માધ્યમથી નિરાકરણ આવે એના માટે મિત્રો સરકાર સતત પ્રયત્નો કરે છે. આજે પણ આ જે ભાગ છે આ મિત્રો સરકાર સુવિધાના એક ભાગરૂપે આપણને કામ આપ્યું છે. આ સુવિધા જ્યારે વિસ્તરી રહી છે ત્યારે અહીંના જનપદ બનાસકાંઠા જિલ્લાના સાંસદ તરીકે ભારત સરકારનો હૃદયથી દિલથી રેલવે મંત્રાલયનો આભાર માનું છું, અને જે કંઈ સુવિધાઓની જરૂરિયાત છે એમાં પણ આપણને સહયોગ મળતો રહેશે. આભાર, શુભેચ્છા. આ પ્રસંગે રેલવે વિભાગના ADRM મીણા દર્શિલભાઈ, પાલનપુરના સ્ટેશન મેનેજર દિનેશભાઈ રાઠોડ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ સહિત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપના કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 પાણીની ટાંકી લીકેજ થતા ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ મામલો બીકે ન્યૂઝ ચેનલમાં ચમકતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે. થરાદના વોર્ડ નંબર 6 પીવાના પાણીની ઊંચી ટાંકી પાયામાંથી જ લીકેજ થતા આ ટાંકી ધરાશયી થવાની દહેશતના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે આ મામલે ભયભીત બનેલા સ્થાનિક રહીશોની વેદનાને બીકે ન્યૂઝ ચેનલે વાચા આપી અહેવાલ પ્રસારિત કરતા તંત્રએ તાબડતોબ કામગીરી હાથ ધરી છે. બીકે ન્યૂઝ અહેવાલના પગલે સફાળા જાગેલા પાલિકા તંત્રએ લીકેજ થયેલ ટાંકીનું સમારકામ હાથ ધરતા સ્થાનિક લોકોએ બીકે ન્યૂઝ ચેનલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઊંચી પાણીની ટાંકી લીકેજ હતી જે પીવા માટે પાણી છે, બીકે ન્યૂઝમાં અહેવાલ આવ્યો એના પછી નગરપાલિકાનું તંત્ર સફળ જાગ્યું છે અને કામગીરી હાથ ધરી છે, એ બદલ હું બીકે ન્યૂઝ ટીમનો અને બીકે ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ટીવીમાં સમાચાર આપ્યા હતા એનો ખૂબ ખૂબ આભાર. આપણે કામ ઝડપી ટોકાનો કામ લઈ લીધો છે અને કામગીરી નગરપાલિકાવાળાએ કામગીરી બધી ધરાવી લીધી છે અને કામ ચાલુ થઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર. પાણી આમ હેડતું હતું, બીકમણ ખૂબ આવતી હતી, અમે સરકાર સમાચાર મેળ્યા કે પાણી ખૂબ હેડે છે, અમને ખૂબ છોકરા જે રમે બીક આવતી હતી એને અત્યારે નગરપાલિકાવાળા આવી જાય કામ સારું થઈ ગયું છે એને આભાર રહે. ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે
જમિયતે ઉલેમા એ હિન્દના બનાસકાંઠા એકમના પ્રમુખ મૌલાના અબ્દુલ કુદુસ તેમજ હિન્દુ સંત પૂજ્ય નિર્મલગીરી મહારાજ અને જૂના ડીસા સનાતન સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને જૂના ડીસાની લાઈફ લાઈન સંસ્થા દ્વારા સતત બીજા વર્ષે રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ બાબાભાઈ દેસાઈ, ઉપસરપંચ ફારૂકભાઈ દાણી તેમજ ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ગત વર્ષે પણ આ સંસ્થાએ જૂના ડીસા ખાતે રક્તદાન શિબિર યોજી 55 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં નિર્મલ મહારાજ સાહેબ આવ્યા હતા, તેમજ મૌલાના કુદુસ સાહેબ આવ્યા હતા. એમની હાજરીના અંદર જે જૂના ડીસાનું બ્લડ કેમ્પનું મોટા પાયે આયોજન કર્યું હતું, તેમાં બધા ગામના તમામ જૂના ડીસા ગામના બધા જેટલા સમાજના આગેવાનો છે એ બધા હાજર રહ્યા હતા. એમની ઉપસ્થિતના અંદર આ આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પનું. અને તેના અંદર મિનિમમ એના પહેલાં અમે ગયા વર્ષે આયોજન કર્યું હતું તો 55 બોટલો આવી હતી, ને આ વર્ષે અમારું 100 બોટલોનું ટાર્ગેટ છે. ને તે બદલ અમે ગામજનોનું ને જેટલા અહીંયા ઉપસ્થિત હતા જેટલા વડીલો એ બધાનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટ્રાફિક નિયમોની જોગવાઈઓ લાકડા જેવી નહીં પણ પથ્થર જેવી બની ગયા બાદ હવે દારૂ ઢીંચી વાહન હંકારનારાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બનાસકાંઠામાં દારૂબંધીના પરિણામલક્ષી અમલ માટે જિલ્લા પોલીસ અધિક્ષકે નવો અભિગમ અપનાવી દારૂના નશામાં વાહન હંકારતા વાહન ચાલક સામે કાયદેસરનો કેસ દાખલ કરનાર પોલીસ કર્મીને 100 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હોવાના વાવડથી શરાબના શોખીન વાહન ચાલકનો નશો ઉતરી જાય એવો ઘાટ ઘડાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે કરેલી જાહેરાત મુજબ દારૂના નશામાં વાહન હંકારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસ કર્મીઓને પ્રત્યેક ફરિયાદ દીઠ 100 રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાશે, તેમજ તેમની સર્વિસ બુકમાં આ કામગીરીની નોંધ કરાશે. વળી એક મહિનામાં 25 કે તેથી વધુ ફરિયાદો પૂર્ણ થયે જે તે પોલીસ મથકના કર્મચારીઓને પણ 500 રૂપિયા વધારાનો પુરસ્કાર અપાશે. આ નિર્ણયથી દારૂના નશામાં વાહન હંકારતા વાહન ચાલકો પર રહેમ કરવાનું અને કોઈની ભલામણથી દારૂડિયા વાહન ચાલકોને બક્ષી દેવાના બનાવ મહદઅંશે ઘટી જશે. નશાના વળગણથી દૂર જ રહેતા વાહન ચાલકોમાં આ નિર્ણયને વ્યાપક અવકાશ આપ્યો છે. જોકે પોલીસના આ નવા નિર્ણયથી પાર્ટીની મહેફિલ માણ્યા બાદ દારૂના નશામાં જ વાહન લઈ ટહેલવા નીકળી પડવાની કુટેવ ધરાવતા વાહન ચાલકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે ફરી સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાની દીકરી લશ્કરમાં જોડાઈ સંભાળશે મોરચો. પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આકરી મહેનત થકી આર્મીની લેખિત તેમજ શારીરિક કસોટી પાસ કરી ચૂકેલી પાલનપુરના કુંભલમેર ગામની લોખંડી મનોબળ ધરાવતી હોનહાર દીકરી આર્મીનો ગણવેશ પહેરી ફરજ સંભાળવા ઉત્સુક. તો જોતા રહો બિકિનર્સ ચેનલ. પલ્સ કલેક્શન, જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર તેમજ સાડીઓનો વિશાળ શોરૂમ આપના માટે લાવ્યો છે મોનસૂન ધમાકા સેલ. જેન્ટ્સ વેરમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, લેડીઝ વેરમાં પાર્ટી વેર, વનપીસ, જીન્સ, ટોપ, અનારકલી, હેરમ, નાઇટ ડ્રેસ, ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, બેબી સૂટ, બાબા સૂટ તેમજ પ્રિન્ટેડ સાડી, કલકત્તી વર્ક, બનારસી સાડી સાથે ચણિયા ચોલી અને દુલ્હન કલેક્શન જેવી તમામ આઇટમોનો મોનસૂન ધમાકા સેલ. સેલ પૂર્ણ થાય તે પહેલા અમારા પલ્સ કલેક્શનની મુલાકાત અવશ્ય લો અને ધમાકેદાર સેલનો લાભ લો. આપની ફેમિલી માટે મનગમતા વસ્ત્રો ખરીદવાનો આ અવસર છે, તો મોનસૂન ધમાકા સેલનો લાભ લેવા આજે જ પધારો. સ્થળ પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. પલ્સ કલેક્શનનો મોનસૂન ધમાકા સેલ. સેલ સેલ પલ્સ કલેક્શન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં રાજ્યના પ્રતિભાશાળી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર સ્થિત જીસીઆરટી પ્રેરિત પાલનપુર ખાતેના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું છે. જ્યારે પાલનપુરના ગણેશપુરા વિસ્તારના ઉમિયા વિદ્યાવિહાર સંકુલમાં પણ આજે સંસદસભ્ય પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. સંસદ સભ્યએ રિબિન કાપી આ પ્રદર્શનને ખુલ્લું મૂકી આ મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ નિહાળી બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર તાલુકાની 100 થી વધુ શાળાઓના પ્રતિભાશાળી બાળકોએ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી કૃતિઓ રજૂ કરી વાહવાહી મેળવી હતી. સાંસદ પરબતભાઈ પટેલે તમામ સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી નીરૂબા રાજપૂત, ઉમિયા વિદ્યા સંકુલના ડાયરેક્ટર ગિરીશભાઈ જગાડિયા સહિત આમંત્રિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર તાલુકાનો વિજ્ઞાન મેળો જે પાલનપુર ખાતે રાખવામાં આવેલો, એમાં ભાઈ શ્રી ગિરીશભાઈની સંસ્થામાં તાલુકાની 187 શાળાઓમાંથી 100 કૃતિઓ આવેલી છે અને 100 કૃતિઓ કે અત્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈના નામે જેમની 100 વર્ષ પૂરા થવાના નીતે જ્યારે મિત્રો આ મેળાનું આયોજન કર્યું છે. દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન થાય છે, એમાં આ વિજ્ઞાન મેળામાં પણ જ્યારે મેં કૃતિઓ જોઈ, મારા બાળ વૈજ્ઞાનિકોએ જે કામ કર્યું છે એ બધું જોયું, તમામ મારા શાળાના આચાર્યશ્રીઓ અને સાથે સાથે શિક્ષક મિત્રોએ જે કૃતિઓ તૈયાર કરાવી છે, સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં, આ વિજ્ઞાનના જમાનામાં ઘર ઘર સુધી વિજ્ઞાન તો ડગલે ને પગલે, ઘરમાં પણ જેનો ઉપયોગ થાય છે પણ ટકાઉ કઈ રીતે રહે અને એનો ઘર ઘર સુધી ઉપયોગ થાય એ રીતનું શિક્ષણ આપતું કાર્ય અમારા શિક્ષકોના માધ્યમથી મારા બાળ વૈજ્ઞાનિકોએ કર્યું છે અને બાળ વૈજ્ઞાનિકોને આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથે સાથે સમગ્ર તંત્રે, જિલ્લાનું વહીવટીતંત્ર, અમારું શિક્ષણનું, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ જે કામ તૈયાર કર્યું છે એમને પણ મિત્રો શુભેચ્છા આપું છું કે તમારા દ્વારા નરેન્દ્રભાઈએ જે લક્ષ્ય નક્કી કર્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ વાતને આગળ વધારીને સ્વચ્છતાને પસંદગી આપીએ. પ્લાસ્ટિક જે એક વખત જેનો વપરાશ થાય છે એનો 2 ઓક્ટોબર સુધી બિલકુલ નામશેષ વપરાશમાં બંધ કરીએ, પાણી બચાવીએ, વૃક્ષો વાવીએ, એ જ ધ્યેય સાથે આગળ વધીએ. દેવોદર ખાતેની મોડલ સ્કૂલમાં આજે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દેવોદર તાલુકાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ 70 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા તમામ બાળ વૈજ્ઞાનિકોને જિલ્લા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળી દ્વારા ઇનામ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા શિક્ષક સરાફી મંડળીના વાઇસ ચેરમેન સોમાભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈ, બીઆરસી મહેન્દ્રભાઈ ખત્રી તેમજ દિયોદર તાલુકાની શાળાઓના શિક્ષકો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી અલગ અલગ કૃત્યો નિહાળી હતી. ધાનેરા તાલુકાના થાવર ગામે પણ આજે યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં 65 કૃતિઓ રજૂ કરાઈ હતી. સીઆરસી કક્ષાએ પસંદગી પામેલ 65 જેટલી કૃતિઓએ આ વિજ્ઞાન મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. તાલુકા કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિતની હાજરીમાં ખુલ્લું મુકાયું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં જળસંચય તેમજ શાળાએ આવતા બાળકોની સુરક્ષા જેવી કૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સર્વે અનુસાર 5 જિલ્લાઓમાં ડાર્ક ઝોન મૂકવામાં આવેલ છે. પાણીની અછત નિવારવા માટે જળસંચય પર સરકાર ખૂબ ભાર મૂક્યો છે, તો જળસંચય કરી પીવાલાયક પાણી, ભૂગર્ભ જળ અને સિંચાઈ માટે ઉપયોગ લઈ શકાય તે પ્રોજેક્ટ અમારી યાવરપુરા પ્રાથમિક શાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઘરમાં, શાળામાં, ગામમાં, ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી વિવિધ રીતે જળસંચયમાં વધારો થાય તે માટે તળાવ, ચેકડેમ, કુવા, રિચાર્જ અને ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળમાં વધારો કરવાનો અહીં પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જેથી ગામ લોકો, વિદ્યાર્થીઓ અને સમાજમાં જળસંચય માટે, પાણીની બચત માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી શકાય. કહેવાય છે કે દીકરા કરતા દીકરી સવાઈ હોય છે. ત્યારે બનાસકાંઠાની એક દીકરીએ આ કહેવતને સાર્થક કરી
પોતાની પુત્રી દેશ સેવા કરવા લશ્કરમાં જોડાય એવું ઈચ્છતા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે લશ્કરમાં જોડાવવાના દ્રઢ નિર્ધાર સાથે કઠિન પરિશ્રમ કરી આર્મીની પરીક્ષા પણ પાસ કરી દીધી છે. હવે સૈનિક બનવા સજ્જ બની ગયેલી આ દીકરીએ સાચા અર્થમાં બનાસકાંઠાને ગૌરવ અપાવ્યું છે. હે મેરી જમીન અફસોસ નહીં જો તેરે લિયે સો દર્દ સહે મહફૂઝ રહે તેરી આન સદા ચાહે જાન મેરી રહે ના રહે તેરી નદીઓ મેં બહ જાવા તેરે ખેતો મેં લહેરાવા ઇતની સી હૈ દિલ કી આરઝૂ. આજના જમાનામાં મોટાભાગના મા બાપ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ થકી સારી નોકરી મેળવી પગભર બનવાને જ શીખ આપતા હોય છે, પરંતુ દેશ સેવા માટે પોતાની પુત્રીને લશ્કરમાં મોકલવાનું તો કોઈ વિચારી પણ શકતા નથી. આવી સ્થિતિમાં પાલનપુર તાલુકાની એક દીકરીએ પોતાના પિતાનું સપનું સાકાર કરવા લશ્કરમાં જોડાવાનો નિર્ધાર કરી લીધો છે. પાલનપુર તાલુકાના નાનકડા કુંભલમેર ગામમાં રહેતા અને ખેતીનો પરંપરાગત વ્યવસાય કરતા મોતીભાઈ પાળજાએ પોતાની પુત્રીને દેશ સેવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપતા પુત્રી સેજલ પટેલ પણ પિતાની ઈચ્છાને માન આપી લશ્કરમાં જોડાઈ દેશ સેવા કરવા સજ્જ બની ગઈ છે. પિતાનું સપનું પૂરું કરવા સેજલે કઠિન મહેનત કરી આર્મીની લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે આ દીકરી આર્મીની ટ્રેનિંગ લઈ દેશ સેવા માટે મોરચો સંભાળવા તત્પર બની ગઈ છે. હાલ પાલનપુરની જીડી મોદી કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સેજલ પટેલ 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ત્યારથી જ પિતાએ તેણીને લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. પિતાની પ્રેરણા બાદ તેણીએ લશ્કરમાં જોડાવવાની દ્રઢ ઈચ્છા અને ધ્યેય સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. રોજ સવારે 6 કલાકની પ્રેક્ટિસ બાદ 2 કલાક લાઇબ્રેરીમાં જઈ વાંચન કરતી ખેડૂત પરિવારની આ દીકરી ઘરે જઈ પશુઓને ઘાસચારો નિર્વાહ અને પાણી પીવડાવવા ઉપરાંત ખેતીના અન્ય કામ પણ સંભાળતી હતી. દ્રઢ મનોબળ અને આકરી મહેનત થકી આર્મીની લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી દઈ પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા તરફ મક્કમ આગે કૂચ કરી રહેલી સેજલ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા પિતાએ ભગવાન બની મને દેશ સેવા માટે આગળ લાવી છે. દીકરીઓને લશ્કરમાં મૂકવા જેટલી માનસિક સજ્જતાનો હજુ આપણા સમાજમાં અભાવ પ્રવર્તે છે. આર્મીની ટ્રેનિંગ અને માહોલ દીકરીઓ માટે યોગ્ય ના હોવાનું પણ લોકો માને છે, પરંતુ હવે બદલાતા યુગમાં દીકરીઓએ પણ આગળ આવી લશ્કરમાં જોડાવવું જોઈએ તેવું જણાવતા સેજલે ઉમેર્યું હતું કે મારા માતા પિતાએ ભાઈ બહેન વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી અને મને દીકરા તરીકે જ ઉછેરી છે, જેના પરિણામ સ્વરૂપે જ હું આર્મીની સેવામાં જોડાવા સજ્જ બની શકી છું તેવું પણ સેજલે ગર્વભેર જણાવ્યું હતું. આમ આર્મી જોઈન કરવામાં ઈચ્છું છું એટલે આર્મી એક્ઝામ આપી પાસ કર્યું એક્ઝામ અને મારું થિયરી પ્રેક્ટિકલ બધું આમ કમ્પ્લીટલી બધું પાસ જ થઈ ગયું છે અને હવે પોસ્ટિંગ થશે 1-2 મહિનામાં. લશ્કરમાં જોડાવાની પ્રેરણા કઈ રીતે મળી? લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આમ મને પહેલેથી પપ્પા એવું જ કહેતા હતા કે આમ તું દેશ સેવા માટે કંઈક કામ કર, સમાજ માટે કંઈક કામ કર ને આમ નામ રોશન કર તારું, એમ કે લાગે આપણા સમાજમાં કે છોકરી ભણી છે એમ અને બધી તને જોઈને બધી છોકરીઓ આમ ઈચ્છે ને કે આગળ જવા માંગે છે એ રીતે તું કે એને અભ્યાસ કરને ખૂબ જ આગળ વધ, બાકી તું પાછળનું ચિંતા ના કરતી કે પૈસા કે આ શું વસ્તુ છે એ બધું તું ટેન્શન ના લેતી કે તને જ્યાં મોકલવી હશે હું તને મોકલીશ એવું ના વિચાર કે ને આ બધા શું કહેશે કે છોકરી આર્મીમાં મૂકી, એટલે એમ આમ ખૂબ જ હું ખુશ છું કે એમ મારા પપ્પાએ મને આર્મીમાં મોકલવાની ઈચ્છા ધરાવી એમ અને બહુ બહુ સારું કહેવાય એમ કે એમને સપનું જોયું મને આર્મીમાં જોડાવાનું. કેટલા કલાકની આના માટે મહેનત કરી છે? આમાં સમથિંગ હું 12th પછી મારી ઈચ્છા જ હતી એટલે મેં રનિંગ ને એ બધું પ્રેક્ટિકલ ચાલુ કર્યું હતું અને હમણાં લગભગ 4-5 મહિનાથી હું અહીંયા જીડી મોદી કોલેજ પાલનપુરમાં જોઈન કર્યું. 6 વાગે જતી રોજ પ્રેક્ટિસ માટે અને 6-12 પ્રેક્ટિસ કરતી, પહેલાં હું મારું રનિંગ એ બધું ફિનિશ કરતી પછી ફ્રેશ થઈને 12 વાગ્યા પછી લાઇબ્રેરી આગળની મારી જે એક્ઝામો પાસ કરવી છે એના માટે હું લાઇબ્રેરી જોઈન કરતી 12 વાગે. 2 વાગ્યા સુધી સમથિંગ રીડિંગ બીડિંગ કરી અને પછી અહીંયા ઘરે આવી મમ્મી પપ્પાને બધી હેલ્પ કરાવું, કામ અહીંયા જે બધું ઢોરનું કામ છે ભેંસોનું કામ છે બધું કરાવું ને બધી રીતે મમ્મી પપ્પાને હેલ્પ કરાવું. ઘર પરિવારમાંથી કેવો સપોર્ટ મળે? ઘર પરિવારમાં તો હું તો એવું માનું છું કે મારી જે આમ મને જે ઈચ્છા મારી મજબૂત કરી છે, મારો ધ્યેય મજબૂત કર્યો છે મારી મમ્મીને મારા પપ્પાએ, આમ મને શું કહેવાય કે મને ટેન્શન હતું કે મને એ લોકો શું કહેશે અને મોકલશે કે નહીં મોકલે, મને તો ઈચ્છા કમ્પ્લીટલી હતી જ જવાની. મેં ફોર્મ ભર્યું, પપ્પાને વાત કરી, પપ્પા કે તું ટેન્શન ના લેતી, તું મને પાસ કરીને એક્ઝામ કીધું હોત ને તો હું તને મોકલવા તૈયાર હતો અને ખૂબ જ હું તો કહું કે ભગવાનના બીજા નંબરમાં હું માનતી હોઉં અને મારી મમ્મી પપ્પાએ બહુ જ સપોર્ટ કર્યો મને. આમ અડધી રાતે મેં કીધું હોય
કે સવારે 5 વાગે કીધું હોય કે 4 વાગે કીધું હોય, તરત મને આમ રેડી જ હોય કમ, જ્યારે ઊંઘ્યા હોય ને હું કહું કે પપ્પા મારે ટ્રેનિંગ માટે જવું, મારી જોડે આવે, મારી જોડે કમ બધું રનિંગ કરે, કમ્પ્લીટલી મારી જોડે ટ્રેનિંગ કરે, બધું મારે સપોર્ટ, બહુ જ સપોર્ટ કર્યો પપ્પાએ. અચ્છા, હવે આજના જમાનામાં મહિલાઓ લશ્કરમાં જોડાતી નથી, કદાચ પ્રથમવાર આ વિસ્તારમાંથી આપો છો, એટલે આમ તો બધાને કેવું મેન્ટલી હોય કે છોકરીને આર્મીમાં મૂકવી એટલે થોડું બધા વિચાર કરે એમ કે છોકરી આર્મીમાં જાય, અને એમ સમથિંગ અમારા સમાજમાંથી કોઈ પહેલે તો છોકરી ગઈ જ નહીં, અમારા આર્મીમાં ગઈ જ નથી, એટલે લોકો થોડું વિચાર કરે કે આર્મીમાં જશે અને કેવી ટ્રેનિંગ હશે અને આગળનો માહોલ કેવો હશે, એવું બધું વિચાર કરે. આમ ઈચ્છા તો બધાને હોય કે નોકરી કરે, બધું દેશ સેવા કરે, બધી આમ ઈચ્છા હોય, પણ જ્યાં સુધી કોઈ ફર્સ્ટ ટાઈમ કોઈ સ્ટેપ ના લે, કોઈ જવાની કોશિશ ના કરે, ત્યાં સુધી તો એ લોકો વિચારતા જ નથી. આમ કેવું કે જોબ કરાવો બધા માગે, પણ ઘરમાં કે જેવું બેસી રહેવાની જોબ હોય એ રીતે કરાવવા માગે, પણ હું તો એવું જ વિચારું કે જ્યારે મેં આ સ્ટેપ લીધું અને બધે મને છોકરીઓ અમુક પૂછે કે તાર મમ્મી પપ્પા રેડી છે, પછી એમ કે તને કઈ રીતે ઈચ્છા થઈ, મેં કીધું મેં તૈયારી કરી, મમ્મી પપ્પાને વાત કરી, અને કેમ ના પાડે એ લોકો, આપણે મહેનત કરી, અને મારી મમ્મી પપ્પાએ આજ સુધી કદી મારા ભયમાં અને મારામાં ડિફરન્ટ જ નથી રાખ્યો કે આ છોકરો કે છોકરી. ભાઈ ચીનમાં જ ગયો તો પપ્પાએ કીધું કે તું એનથી બી આગળ જા, તું મારો છોકરો જ છે એમ, અને બહુ જ સપોર્ટ કરે, અને મને ખૂબ જ મને કે તું જે કે હું કરવા તૈયાર છું આર્મી માટે. અને હું તો સમથિંગ બધી છોકરીઓને એવું જ કહું કે ખૂબ જ મહેનત કરો ને આર્મીમાં જાઓ, દેશ સેવા કરો, સમાજનું નામ રોશન કરો પહેલાં તો, મમ્મી પપ્પાને બહુ ગર્વ થશે એમ. સેજલની મોટી બહેનની 4 વર્ષીય દીકરી વૈશ્વી પણ માસી સેજલની રોજની પ્રેક્ટિસ જોઈ તેની સાથે ટ્રેનિંગ કરી અને પરેડ કરી રહી છે. આ પરિવારમાં રોજ દેશદાજના સૂત્રો ગુંજતા સંભળાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે કી જય. સલામી આપો હવે, ચલો સલામી, પરેડ કરો, પરેડ કરો, હા ચલાવો, પરેડ કરો. સેજલના પિતા મોતીભાઈ પટેલે પોતાની દીકરી પર ગર્વ વ્યક્ત કરતા બીકે ન્યૂઝને જણાવ્યું હતું કે સેજલ દેશ સેવા માટે આર્મીમાં જોડાવા ઈચ્છતી હોય, અમે દેશની આન બાન અને શાન માટે અમારી લાડલી દીકરી દેશને અર્પણ કરી છે. સોળગામ લેઉવા પટેલ સમાજમાં પ્રથમ વખત મારી દીકરી લશ્કરમાં જોડાઈ દેશ સેવા કરશે એનો અમને સવિશેષ ગર્વ છે. આપની દીકરી જે લશ્કરમાં જોડાઈ છે શું કહેવા માંગો છો? મારી બેબલીને કોલેજનું પૂર્ણ થયું એટલે મેં એને પૂછ્યું કે બેટા તારે આગળ શું ભણવું છે, કઈ લાઈન પકડવી છે. એટલે બેબીનો એક રસ હતો કે પપ્પા મારે દેશની સેવા કરવી છે અને મારે આર્મીમાં જોડાવવું છે. તો હું ખુશીથી પાગલ થઈ ગયો કે મારી એક દીકરી થઈને લશ્કરમાં જોડાવવા તૈયારી છે તો હું એને પાછળ કેમ રહું. એટલે મેં મારા ઘરેથી એ નિર્ણય જ કર્યો કે એને બધી રીતે સપોર્ટ કર્યો મેં, કે જો બી પરીક્ષા આપે, જો બી એને પૈસાની જરૂર પડે, કે એની હિંમત અમે ઓછી નહીં થવા દીધી. અને દેશની સેવા કરવી એ ગૌરવની વાત છે, અને અમે અમારા પાટીદાર સમાજમાં કોઈ સમાજમાં અમારે આર્મીમાં કોઈ લશ્કરમાં છોકરી નથી. એટલે મને એક આન બાનને એક સાર હતું કે દેશની સેવા માટે મારી દીકરી એક દેશને અર્પણ કરવી છે, અને મેં મારી દીકરીને પૂરું પ્રોત્સાહન આપી અને એને લશ્કરમાં પૂરો સપોર્ટ મેં એને કર્યો. હે મેરી જમી અફસોસ નહીં, જો તેરે લિયે સો દર્દ સહે, મહફૂઝ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી રહે ના રહે, તેરી નદીઓં મેં બહે જાવા, તેરે ખેતોં મેં લહેરાવા, ઇતની સી હૈ દિલ કી આરઝૂ. સમાચાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વરસાદી માહોલ વચ્ચે યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલો ભાદરવી પૂર્ણિમાનો 7 દિવસીય મહામેળો સમાપનના આરે. મહામેળાના 5મા દિવસે લીમખેડાના સંઘે મંદિરના શિખર પર 1008 ગજની ધ્વજા ચડાવતા મંદિર સંકુલમાં સજાવ્યો શક્તિની ભક્તિનો અદભુત માહોલ. પાલનપુર રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા નખાના 3 લિફ્ટ તેમજ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યનું સંસદ સભ્ય પરબતભાઈ પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ભીલડી જંકશન રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનું પણ સંસદ સભ્યએ કર્યું લોકાર્પણ.
બનાસકાંઠામાં દારૂબંધીના પરિણામલક્ષી અમલીકરણ માટે પોલીસનો નવો દાવ. હવે દારૂ ઢીંચી વાહન ચલાવતા ઈસમો સામે કેસ કરનાર પોલીસ કર્મીઓને ફરિયાદ દીઠ અપાશે 100 રૂપિયાનું રોકડ ઇનામ. બનાસકાંઠાની દીકરી લશ્કરમાં જોડાઈ સંભાળશે મોરચો. પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આકરી મહેનત થકી આર્મીની લેખિત તેમજ શારીરિક કસોટી પાસ કરી ચૂકેલી પાલનપુરના કુંભલમેર ગામની લોખંડી મનોબળ ધરાવતી હોનહાર દીકરી આર્મીનો ગણવેશ પહેરી ફરજ સંભાળવા ઉત્સુક. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.